જેટલા ટેબલ એટલા ઓબસ્ટ્રક્શન, આ સિદ્ધાંત છે, એટલા વિઘ્નો, આ બધા બમ્પર છે, જેને કહીને કે રસ્તામાં આવતા આ બધા અવરોધો છે. એટલે એને ઝડપી કરવા માટે સરળતાપૂર્વક વહીવટ આગળ વધે એ જરૂરી છે. અને બધા ઈમાનદાર છે, કોઈને ખોટું કરવું ગમતું નથી. પરંતુ વ્યવસ્થા જ એવી હોય, 8-8 મહિના સુધી પ્લાન પાસ ન થાય, એને ન થાય, અને અટવાયા જ કરે તો માણસ ને પછી એમ થાય ભાઈ ટૂંકું કરો ને હવે જે કરવાનું એ બતાવો. અને એને કારણે આ બધી સમસ્યાઓ ઉભી થતી હતી. એટલે મને ખબર જ છે કે ભાઈ 15-20-25 દિવસમાં પતવાનું છે, તો માણસ એમાં સિસ્ટમમાં જોડાવા પ્રયત્ન કરતો હોય. મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ્યાં અમદાવાદની મુલાકાતે હતા, અમદાવાદમાં હતા, અને તે સમય પર તેમણે આ મંચ પરથી જે સંબોધન કર્યું હતું કે સરકારી કચેરીઓમાં જેટલા અલગ અલગ ટેબલ, જેટલા વધારે ટેબલ તેટલા વધારે અવરોધ, તેટલી વધારે મુશ્કેલી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બાબતે તેમણે જે નિવેદન આપ્યું છે, સરકારી કચેરીઓમાં જેટલા ટેબલ તેટલા વિરોધ અને જેટલા અવરોધ, સરકારી કચેરીઓમાં કામમાં વિલંબ થઈ રહ્યો છે. વન ડે રમવા નહીં, T20 રમવા આવ્યું છું, એટલે કે સરકારી જે કાર્યો છે તે કાર્યો બને તેટલા ઝડપી થવા જોઈએ, તે સંદર્ભમાં તેમણે આ નિવેદન આપ્યું.